प्रश्न एक, क्या व्यक्ति ने कलिकाल सर्वज्ञनु बिरुद मळ्युं हतुं? जवाब, हेमचंद्राचार्य ने। प्रश्न बे, क्या गुजराती कविए गरबीओनी रचना करी छे? जवाब, दयाराम। प्रश्न त्रण, कवि कलापीनु मूल नाम शू हतु? जवाब, सूरसिंहजी तख्तसिंहजी गोहिल। प्रश्न चार, घनश्याम कोनो उपनाम हतु? जवाब, कन्हैयालाल मुंशी। प्रश्न पांच, सरस्वती चंद्र कोनी महानवल हती? जवाब, गोवर्धन राम त्रिपाठी। प्रश्न छ, मानवीनी भवाई नवलकथाना रचयिता कोण हतु? जवाब, पन्नालाल पटेल। प्रश्न सात, लोहिणी सगाई कोनी रचना छे? जवाब, ईश्वर पेटलीकर ने। प्रश्न आठ, मनुभाई पंचोली नु उपनाम शू छे? जवाब, दर्शक। प्रश्न नौ, माधव क्या नथी मधुबन मां? नवलकथाना रचयिता कोण छे? जवाब, हरिंद्र दवे। प्रश्न दस, गुजराती भाषा में प्रथम नवलकथानुं नाम शुं छे? जवाब, करण खेलो। प्रश्न अग्यार, भट्टनुं भोपाळ नाटक कोणे लख्युं छे? जवाब, नवलराम पंड्याए। प्रश्न बार, भारेलो अग्नि कृतिना रचयितानुं नाम शुं छे? जवाब, रमणलाल देसाई। प्रश्न तेर, झीणाभाई देसाईनुं उपनाम शुं छे? जवाब, स्नेहरश्मि। प्रश्न चौद, जय सोमनाथ कोनी ऐतिहासिक कृति छे? जवाब, कन्हैयालाल मुंशीनी। प्रश्न पंदर, मंगल मंदिर खोलो दयामय कोनी रचना छे? जवाब, नरसिंहराव द्विवेदीयानी। प्रश्न सोळ, सोनेट काव्य स्वरूपनी गुजराती भाषामां शरूआत कोणे करी हती? जवाब, बळवंतराय ठाकोरे। प्रश्न सत्तर, गुजराती भाषानुं प्रथम नाटक कयुं हतुं? जवाब, लक्ष्मी। प्रश्न अठार, गुजरातीमां आख्यानना पिता तरीके कोने कहेवामां आवे छे? जवाब, भालाणने। प्रश्न ओगणीस, सिंहासन बत्रीसी कोनी रचना छे? जवाब, शामळनी। प्रश्न वीस, नरसिंह मेहतानो जन्म कया गाममां थयो हतो? जवाब, तळाजामां। प्रश्न एकवीस, श्याम रंग समीपे न जाओ सखी कोनी रचना छे? जवाब, दयारामनी। प्रश्न बावीस, निशित काव्य रचना कोनी छे? जवाब, उमाशंकर जोशीनी। प्रश्न तेवीस,
પ્રથમ ગુજરાતી હાસ્ય નવલકથા કઈ હતી? જવાબ પદ્મપત્ર. પ્રશ્ન 24. ગુજરાતી ગદ્યના પિતા કોને કહે છે? જવાબ નર્મદને. પ્રશ્ન 25. ગુજરાતી સાહિત્યમાં આદિકવિ તરીકેનું બિરુદ કોને પ્રાપ્ત થયું છે? જવાબ નરસિંહ મહેતાને. પ્રશ્ન 26. ધૂમકેતુ કોનું ઉપનામ છે? જવાબ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનું. પ્રશ્ન 27. ગુજરાતનો નાથ કૃતિ કોની છે? જવાબ કનૈયાલાલ મુનશીની. પ્રશ્ન 28. ગાંધીજીએ કયા સાહિત્યકારને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે? જવાબ ઝવેરચંદ મેઘાણીને. પ્રશ્ન 29. ગુજરાતી સાહિત્યનું પ્રથમ સામયિક કયું હતું? જવાબ દાંડિયો. પ્રશ્ન 30. માણસાઈના દીવા પ્રખ્યાત કૃતિ કોની હતી? જવાબ ઝવેરચંદ મેઘાણીની. પ્રશ્ન 31. હિમાલયનો પ્રવાસ કોની રચના છે? જવાબ કાકા કાલેલકરની. પ્રશ્ન 32. ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ કોને આપ્યું હતું? જવાબ કાકા સાહેબ કાલેલકરને. પ્રશ્ન 33. હું માનવી માનવ થાવ તો ઘણું પ્રખ્યાત પંક્તિ કોની છે? જવાબ ત્રિભુવનદાસ લુહારની. પ્રશ્ન 34. કોને યુગમૂર્તિ વાર્તાકારનું બિરુદ મળેલું છે? જવાબ રમણલાલ દેસાઈને. પ્રશ્ન 35. કોને કવિવરની ઉપાધિ મળેલ છે? જવાબ નાના લાલને. પ્રશ્ન 36. ઈંધણા વીણવા ગઈ હતી મોરી સૈયર કોની રચના છે? જવાબ રાજેન્દ્ર સ્વામી. પ્રશ્ન 37. ઝેર તો પીધા છે જાણી જાણી કોની કૃતિ છે? જવાબ મનુભાઈ પંચોળીની. પ્રશ્ન 38. પેરાલિસિસ પ્રખ્યાત કૃતિના રચયિતા કોણ છે? જવાબ ચંદ્રકાંત બક્ષી. પ્રશ્ન 39. મિથ્યાભિમાનના સર્જક કોણ હતું? જવાબ દલપતરામ. પ્રશ્ન 40. સમૂળી ક્રાંતિ કોની ઉત્તમ કૃતિ છે? જવાબ કિશોરલાલ મશરૂવાળાની. પ્રશ્ન 41. સુંદરમ કોનું ઉપનામ છે? જવાબ ત્રિભુવનદાસ લુહારનું. પ્રશ્ન 42. ચિનુ મોદીનું ઉપનામ શું છે? જવાબ ઈર્ષા. પ્રશ્ન 43. લીલુડી ધરતી કોની પ્રખ્યાત કૃતિ છે? જવાબ ચુનીલાલ મડિયાની. પ્રશ્ન 44. દ્રિરેક અને શ્વેત વિહારી જેવા તખલુસ નામે કોણ ઓળખાય છે? જવાબ રામનારાયણ પાઠક. પ્રશ્ન 45.
ગીજુભાઈ બધે કાનું નામ શાના માટે જાણીતું છે? જવાબ બાળ સાહિત્ય માટે. પ્રશ્ન 46. ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કઈ હતી? જવાબ ગોવાળની. પ્રશ્ન 47. જનની જોડ સખી નહીં જડે રેલોડ ના કવિ કોણ છે? જવાબ બોટાદકર. પ્રશ્ન 48. ગુજરાતી સાહિત્ય પરિષદ કયું માસિક પ્રકાશિત કરે છે? જવાબ પરબ. પ્રશ્ન 49. મારે ઠાકોરજી નથી થવું ના કવિ કોણ છે? જવાબ કવિદાદ. પ્રશ્ન 50. જીવન અંજલિ તાજો મારું જીવન અંજલિ તાજો ના કવિ કોણ છે? જવાબ કરશનદાસ માણેક. પ્રશ્ન 51. અમૃત કાકી અને મંગુ કઈ કૃતિના પાત્રો છે? જવાબ લોહીની સગાઈ. પ્રશ્ન 52. આખો જાન ખુમારી કોની રચના છે? જવાબ અમૃત ઘાયલ. પ્રશ્ન 53. કાનજી અને જીવી કઈ નવલકથાના પાત્રો છે? જવાબ મળેલા જીવ. પ્રશ્ન 54. શબ્દ સૃષ્ટિ કઈ સંસ્થાનું મુખપત્ર છે? જવાબ ગુજરાત સાહિત્ય પરિષદ. પ્રશ્ન 55. કાળજા કેળો કટકો મારો હાથથી છૂટી ગયો પંક્તિના કવિ કોણ છે? જવાબ કવિ દાદા.